नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 પાઠ 8 સાક્ષીભૂત મનુષ્ય જેમાં આપણે આગળ જોયું કે દુર્ઘટનાના સાક્ષી કોણ હોય અને શું કાર્ય કરે, તો એ પ્રશ્નના જવાબમાં હતું કે દુર્ઘટનાના સાક્ષી એક તો પથ્થર હોય, બીજું પશુ પંખી હોય અને ત્રીજો માણસ હોય છે. તો એમાંથી પથ્થરનું કામ શું? તો કે માત્ર ને માત્ર જોયા કરવું. તો મનુષ્ય આવું કરે તો એ પથ્થર સમાન છે. પશુઓ શું કરે? તો કે દુર્ઘટનાથી ડરી જાય અને ત્યાંથી દૂર ભાગી જાય. બરાબર, કોઈ મનુષ્ય જો દુર્ઘટનાથી જોઈ અને ત્યાંથી દૂર ભાગી જાય તો એ પશુ જ છે. અને ત્રીજું, મનુષ્યએ મનુષ્ય તરીકે શું કરવું જોઈએ? તો એના ત્રણ કર્તવ્ય છે. પહેલું કર્તવ્ય જોયું કે દુર્ઘટનાનો સાક્ષી બનેલા મનુષ્યએ જો એવા દુર્ઘટનાગ્રસ્ત પીડાયેલા લોકોને જુએ, એવા જીવને જુએ, તો એને દુઃખની અનુભૂતિ થવી જોઈએ. જો એ દુઃખની અનુભૂતિ નથી કરતો તો એ પથ્થર છે. ત્યાર પછી આપણે બીજું કાર્ય જોયું હતું કે દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું બીજું કાર્ય છે કર્તવ્યનું પાલન કરવું. એટલે કે દુર્ઘટના જેની સાથે થઈ હોય તે જીવ, એટલે માણસ હોય, પશુ હોય કે પંખી હોય, બરાબર, મોટા ભાગે આપણે અકસ્માત થી માણસ સાથે થાય તો દુર્ઘટનાગ્રસ્ત જે માણસ છે એને તરત દવાખાને લઈ જવો જોઈએ. ત્યાં જઈ અને તેની સારવાર થાય ત્યાં સુધી રાહ જોવી પડે. ક્યારેક લોહીની જરૂરિયાત ઊભી થાય તો પોતાનું લોહી પણ આપવું જોઈએ. ત્યાર પછી પીડાગ્રસ્ત માણસ છે એના ઘરે સમાચાર આપવા જોઈએ, તેના પરિવારના લોકો દવાખાને આવે ત્યાં સુધીની આપણી જવાબદારી છે. આ બીજું કાર્ય. ત્યાર પછી દુર્ઘટનાગ્રસ્ત માણસનું ત્રીજું કાર્ય. પરીક્ષામાં પૂછાય કે દુર્ઘટનાગ્રસ્ત માણસનું ત્રીજું કાર્ય લખો, અથવા તો દુર્ઘટનાગ્રસ્ત માણસનું ત્રીજું કાર્ય બોધ પ્રાપ્તિ લખો. બરાબર, આપણને એવું કીધું કે આપણને દુઃખની અનુભૂતિ થાય, બરાબર, પહેલું કાર્ય તો કે સારી વાત કહેવાય. ત્યાર પછી બીજું કર્તવ્યનું પાલન, આપણે તેને દવાખાને લઈ જઈએ એ પણ સારી વાત છે. પણ ત્યાર પછી કીધું કે દુર્ઘટનાગ્રસ્ત માણસનું આ ત્રીજું કાર્ય પણ એને કરવું જોઈએ. તો આપણે જોઈએ કે પુનિત પૂછે છે કે દુર્ઘટનાગ્રસ્ત માણસનું ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. જે અકસ્માત થયો એમાંથી કંઈક શિખામણ લેવાની, એમાંથી કંઈક બોધ લેવો જોઈએ. જુઓ, મનુષ્ય સદૈવ, માણસ હંમેશા બોધ પ્રાપ્તે, એટલે બોધ મેળવવા માટે પ્રયત્ન કરણીય ભવતી, પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્ય હંમેશા બોધ મેળવવા માટે પ્રયત્ન કરે છે. યદા વયમ, જ્યારે આપણે કશ્યચિત દુર્ઘટના, જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી ભવા, સાક્ષી બનીએ, આપણી સામે ક્યારેક દુર્ઘટના થઈ હોય તો તદા કર્તવ્ય સમાચરણ, આપણે કર્તવ્યનું પાલન કરવું જોઈએ. બરાબર, એટલે કે આપણે તેને દવાખાને લઈ જઈએ. દુઃખ અનુભવન, એમણે દુઃખની પણ અનુભૂતિ કરી, આપણને ખૂબ દુઃખ થાય, તસ્ય દુર્ઘટના, અને તે જે દુર્ઘટના બની હોય એમાંથી કચિત બોધ અપી પ્રાપ્તુમ અરહામ, તે દુર્ઘટનામાંથી કંઈક બોધ પણ મેળવવો જોઈએ. આપણે દુઃખની અનુભૂતિ થવી જોઈએ, કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને તે દુર્ઘટનામાંથી કંઈક બોધ મેળવવો જોઈએ. વિના કારણ, એટલે કે કારણ વગર દુર્ઘટના ન ભવતી, અકસ્માત બને નહીં. કોઈ પણ એક્સિડન્ટ કારણ વગર બને નહીં. અકસ્માત જે બન્યો હોય એમાં કોઈકની ભૂલ હોય તો તસ્ય કશ્યચિત, તે દુર્ઘટના કોઈ જનસ્ય, એટલે માણસની ત્રુટિ, ત્રુટિનો અર્થ થાય ભૂલ, એના કારણે થઈ હોય છે. જે અકસ્માત થયું હોય એમાં કોઈ પણ માણસની કંઈક ભૂલ હોય અને એના કારણે દુર્ઘટના થાય. સા ત્રુટિ, તે ભૂલ જ્ઞાતવ્યા, તે ભૂલ આપણે જાણવી જોઈએ કે ભાઈ અકસ્માત થયો એમાં કોની ભૂલ હતી, શું ભૂલ હતી, તો એ ભૂલ આપણે જાણવી જોઈએ. તદંતરમ, અને ત્યાર પછી તાદૃશ કૃતિ અહમ, એવી ભૂલ હું ન કદાપિ, કે ન ક્યારેય કરિષ્યામિ, આવી ભૂલ હું ક્યારેય નહીં કરું, એવો બોધ અપિ પ્રાપ્ત એવમ, એવો બોધ પણ તેમાંથી મેળવવો જોઈએ. એટલે સુનિત નાનો ભાઈ કહે છે કે સાધુ કથિત ભવતા, સાધુ એટલે તમે સાચું કહ્યું, આપ સાચું કહો છો, ઘટનાએ સાક્ષી સંત, આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ, કર્તવ્ય નિર્વાહ, કર્તવ્યનું પાલન કરીએ, એને દવાખાને લઈ જઈએ, દુઃખ અનુભવમ અપી, દુઃખની પણ અનુભૂતિ કરીએ, પણ યદી વયમ,
પણ જો આપણે બોધ પાઠ ન પ્રાપ્ત એમાંથી કઈ શિખામણ ન મેળવીએ, દુર્ઘટનામાંથી કઈક બોધ પ્રાપ્ત ન કરીએ, તદા વયમ મનુષ્ય નસ્મ, તો આપણે માણસ નથી. બરાબર, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. સાક્ષીભૂત મનુષ્ય એટલે દુર્ઘટનાનો સાક્ષી મનુષ્ય. એની અંદર આપણે જોયું કે કોઈ દુર્ઘટના બને તો પથ્થર એનો સાક્ષી હોય, પશુ પંખી સાક્ષી હોય, અને ત્રીજો મનુષ્ય સાક્ષી હોય. એમાંથી સૌથી વધારે અપેક્ષા માણસ પાસે રાખવામાં આવે. તો દુર્ઘટનામાં દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આપણે કેટલા, તો કે ત્રણ કામ જોયા. પહેલું કામ હતું દુઃખની અનુભૂતિ, બીજું કામ હતું કર્તવ્યનું પાલન એટલે દવાખાને લઈ જવો, અને ત્રીજું કામ છે બોધની પ્રાપ્તિ. એટલે સૌથી પહેલા દુર્ઘટના જોઈ અને આપણને દુઃખની અનુભૂતિ થવી જોઈએ, એ પહેલું કાર્ય છે. બીજું કાર્ય, તો કે આપણે કર્તવ્યનું પાલન કરવાનું, તે દુર્ઘટનાગ્રસ્ત માણસને આપણે દવાખાને લઈ જવો જોઈએ, આ બીજું કામ છે. અને ત્રીજું, એ દવાખાને લઈ ગયા પછી પણ એ દુર્ઘટના બની હોય એમાંથી આપણે બોધ મેળવવો જોઈએ. જો આપણે પહેલું પણ કામ કરીએ એટલે કે દુઃખની અનુભૂતિ થાય, બીજું પણ આપણું કામ કરીએ કે એને દવાખાને લઈએ, પણ ત્રીજું કાર્ય પણ આપણે જરૂર કરવું જોઈએ, એમાંથી બોધ મેળવવો જોઈએ. જો આપણે એમાંથી આ બોધ નથી મેળવતા તો આપણે માણસ કહેવાને લાયક નથી. બરાબર, વારંવાર પરીક્ષામાંથી દુર્ઘટના સાક્ષીનું પ્રથમ કાર્ય લખો, બીજું કાર્ય લખો, ત્રીજું કાર્ય લખો, આ ટૂંકનો પૂછાય છે, અથવા તો બે માર્કમાં સવાલ પૂછાય છે કે દુર્ઘટના સાક્ષી મનુષ્યનું પ્રથમ કાર્ય સમજાવો, દુર્ઘટના સાક્ષી મનુષ્યનું બીજું કાર્ય કર્તવ્યનું પાલન સમજાવો, દુર્ઘટના સાક્ષી મનુષ્યનું ત્રીજું કાર્ય બોધની પ્રાપ્તિ સમજાવો. તો વારંવાર પરીક્ષામાં ટૂંકનો અથવા સવાલ જવાબ પૂછાય છે, તો સારામાં સારી રીતે એની તૈયારી કરવી. અસ્તુ.